સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર પાસે ઝી 24 કલાક પહોંચ્યું છે. તેમણે કહ્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત જે કોલેજ આવેલી છે તેમાં ગેરરીતિ સામે આવતા હવે આ સમગ્ર મામલે અમારી કમિટી તપાસ કરી કાર્યવાહી કરશે તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે. પરીક્ષા નિયામક સાથે પણ આ મામલે ચર્ચા કરવામાં આવશે તે પણ કહેવામાં આવ્યું છે. ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર કઈ રીતે વીઆઈપી ટ્રીટમેન્ટ અહીંયા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી હતી તેનો પર્દાફાશ ઝી 24 કલાકે કર્યો છે. સામાન્ય રીતે કોઈ મોટો કાર્યક્રમ સ્થળ હોય અથવા તમે કોઈ હોસ્ટેલ કોઈ હોટલમાં જાઓ છો ત્યારે તમને વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય છે, પરંતુ કોલેજોમાં પણ કઈ રીતે વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ પણ પરીક્ષા સમયે એનો પર્દાફાશ ઝી 24 કલાકે કર્યો છે. વધુ એક પરીક્ષામાં કઈ રીતે ગેરરીતિ આચરવામાં આવી રહી છે તેનો પર્દાફાશ સંવાદદાતા ગૌરવ પાસે જઈશું. ગૌરવ, સીધા આપની પાસે આવીશું. તમે જ્યારે તમે તો યુનિવર્સિટીમાં ઉપસ્થિત છો, રજિસ્ટ્રાર સાથે જ્યારે આપે વાતચીત કરી, જ્યારે રજિસ્ટ્રાર સાથે આપે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો એટલે થોડા આઉઢવમાં પણ લાગ્યા, જવાબ આપતા અચકાતા હોય એવું પણ લાગ્યું, પણ આખરે તેઓ બોલ્યા છે કે કાર્યવાહી કરવામાં આવશે. ગૌરવ, લાગે છે એમની સુધી સંપર્ક અવાજ નથી જઈ રહ્યો, સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી અમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ હવે ઝી 24 કલાકે જે મુહિમ ઉપાડી છે તે મુહિમની અસર પણ સામે આવી રહી છે અને અસર પણ ધારદાર છે. મુસ્તાક અમારા સંવાદદાતા સતત અમારી સાથે જોડાયેલા જ છે, એમની પાસે જઈશું. મુસ્તાક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આપણી ટીમ પહોંચી છે અને જ્યારે રજિસ્ટ્રારને સવાલ પૂછવામાં આવે છે કે ભાઈ આવું કંઈક થયું છે તો જવાબ આપતા થોડા અચકાતા થોડા અવઢવમાં લાગ્યા, પણ આખરે બોલ્યા ખરા કે ભાઈ તપાસ કમિટી તપાસ કરીને કાર્યવાહી કરશે. સહયોગી ગૌરવ પર ત્યાં ઉપસ્થિત છે, સતત નજર રાખી રહ્યા છે. આ જે રજિસ્ટ્રાર નું નિવેદન આવી રહ્યું છે તેના પરથી જણાવે છે કે ક્યાંક ને ક્યાંક આ કોલેજ છે આ સમગ્ર મામલામાં કસૂરવાર છે, ત્યારે તેમના દ્વારા જે છે કાર્યવાહી કરવાની માંગ આવી રહી છે. હું દ્રશ્યોમાં આપને બતાવવા માંગીશ કે અહીં છે આ કોલેજ છે કે કોલેજની અંદર માત્ર બીકોમ નહીં પરંતુ અન્ય તમામ જે વિષયો પણ ચાલી રહ્યા છે, હોમિયોપેથીના પણ વિષયો છે, આ ઉપરાંત ધોરણના પણ અલગ અલગ વિષય છે. ત્યારે કહી શકાય કે હાલ જે અહીં યુનિવર્સિટી ખાતેથી જે વાત આવી રહી છે કે કોલેજમાં કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે આ જે તમામ રૂમ છે કે આ રૂમ જોઈ શકો છો, આ જ રૂમમાં ચોરી ચાલી રહી હતી, ત્યારે માત્ર કોમર્સના પેપરમાં ચોરીની વાત આવી રહી છે, પરંતુ અન્ય સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે, અલગ અલગ માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે. તો શું આવા તમામ જે અલગ અલગ માધ્યમો છે તેમાં પણ ચોરી કરવામાં આવતી હશે કે કેમ, તે પણ મોટો સવાલ ઉઠી શકે છે. એટલે મહત્વનું છે કે આ જો તમામ મામલામાં જો કોઈ કડક અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સંચાલકોને મોકળું મેદાન મળશે. એટલે મહત્વનું છે કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જેડા થઈ રહ્યા છે ત્યારે આ મામલે યોગ્ય કાર્ય કરવી પડતી બને છે અને એક નક્કર પરિવર્તન પર લાવવું જરૂરી છે. નિધિ જી, બિલકુલ થી મુસ્તાક, એટલે કે એ પરિવર્તન લાવવું જરૂરી છે, પણ એ પરિવર્તન ક્યારે આવશે, કોણ લાવશે તે સૌથી મોટો સવાલ છે. આ મામલાની ગંભીરતાને સમજીને ઝી 24 કલાક તો ત્યાં પહોંચે છે. નીડર નિષ્પક્ષ રિપોર્ટિંગ અને વર્વી વાસ્તવિકતા આખરે જમીની સ્તર પર શું છે તેનો પર્દાફાશ તો કરે છે, પણ હવે આપણી સાથે વધુ વાત કરવા માટે પરીક્ષા નિયામક નિલેશભાઈ જોડાઈ ગયા છે. નિલેશભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત. આ પરીક્ષામાં શું આ રીતે ચોરી કરાવવામાં આવતી હોય છે? કઈ રીતે, અત્યારે હું બહાર છું બરાબર, એટલે મને ડિજિટલ ગુપ્ત ખ્યાલ આવતો. એટલે તમે બહાર હોવ ભલે, પણ થોડું સાઈડમાં રાખીને આ મામલે નિલેશભાઈ વાત કરવી જરૂરી છે, કેમ કે આ પરીક્ષા નિયામક હતા. સાંભળો મેડમ, અત્યારે ફોન આવેલો સાઈડમાંથી ફોન, એટલે હું વાત કરું, મને ડિટેલ છે તો ખ્યાલ આવશે. તો આપને ક્યારે ફોન કર્યો નિલેશભાઈ? હું કલાક પછી કર્યો, એટલા માટે કે મારી મિસિસ ને ઘરે જ છું, એટલે એને દવા લેવા એટલે હોસ્પિટલાઈઝ હતી, એટલે અત્યારે ઘરે આવી ગયેલી છે, હવે હું ઘરે છું હમણાં દવા લેવા. બરાબર છે, વાંધો નહીં નિલેશભાઈ, જો ખરેખર આપ કહો છો એ પ્રકારની સિચ્યુએશન હોય. નિધિબેન, મને વિગત કહો એટલે હું તમને જવાબ અત્યારે જ આપી દઉં. શું વિગત છે કહો. ના વાંધો નહીં, તમે તમારો જવાબ તૈયાર રાખો. નિલેશભાઈ ફરીથી આપની પાસે આવી, મને વિગત કહો તો જવાબ તૈયાર રાખું ને, તમે મને વિગત શું છે તો કહો. એટલે હા નિલેશભાઈ, નિલેશભાઈ વાત એવી છે કે સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં
જે 24 કલાક પહોંચ્યું તો ત્યાં આગળ જોવા મળ્યું કે 3 જેટલા આપણા વિદ્યાર્થીઓ અલગથી સીસીટીવી કેમેરા વગર બધી ગ્રામરની બુક્સ ચોપડીઓ અપેક્ષિત બધું લઈને પરીક્ષા આપી રહ્યા છે અને જે 24 કલાકે હવે સવાલ ઉઠાવ્યો છે તો એમ કહે છે કે એવું કંઈ થયું જ નથી તો આપની નજર 100% બેન એવું હશે તો અમે પગલા 100% લઈશું એની પર ને એની પર ખુલાસો માંગી છું પેલા કે ભાઈ આ જી 24 કલાક નો છે જે માહિતી એનો તાત્કાલિક જવાબ આપો છો પણ નિલેશભાઈ એવું કેમ થાય કે જ્યારે મીડિયા કે જી 24 કલાક સવાલ ઉઠાવે ત્યારે જ ત્યાં આગળ કાર્યવાહી થાય આ કામ તો તમારા લોકોનું છે જો સાંભળો બેન અમે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષાને ચોરી અટકાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે અમારા દરેક કોલેજના સીસીટીવી લાઈવ કેમ કરીએ છીએ અમે હવે તમે કોઈ એક અલગ રૂમમાં બેસાડેલા હવે ત્યાં તો અમારે પેલા સીસીટીવી કેમેરા કરે એમની પાસે હશે નહીં પણ અમે લોકો જે રૂમમાં પરીક્ષા લે છે તે રૂમમાં કેમેરા લાઈવ જ કરીએ છીએ ને પ્લસ અમારે ત્યાં સીસીટીવી પણ છે પણ એટલા માટે નિલેશભાઈ છટકબારી કેવી રીતે શોધવામાં આવે છે એ જુઓ જ્યાં પરીક્ષા લેવાતી હતી ત્યાં તો સીસીટીવી હતા પણ જ્યાં 3 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા ત્યાં કોઈ સીસીટીવી નથી હા 100% એને જેને ખુલાસો પૂછીશું કડક પગલાં લેવાય પ્રયત્ન કરીશું આપણે જે ફોલ્ટમાં હશે તો ને જી 24 કલાકે ખુલાસો કર્યો છે સીસીટીવી હશે હા બિલકુલ થી એટલે ત્યાં સીસીટીવી કેમેરા નથી પણ જી 24 કલાકના કેમેરા ત્યાં પહોંચ્યા છે પુરાવા છે આશા રાખીએ કે યોગ્ય કાર્યવાહી થાય જેથી આ પ્રકારે પૈસાના બળે પરીક્ષા જી નિલેશભાઈ મેડમ શ્યોર મેડમ ઠીક છે નિલેશભાઈ અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર તો પૈસાના જોરે કઈ રીતે પરીક્ષામાં વીઆઈપી ટ્રીટમેન્ટ અપનાવતા આ તમામ માફિયાઓ જો કે તેમનો પર્દાફાશ જી 24 કલાક કરતું રહ્યું છે અને કરતું રહેશે તો આપને જણાવી દઈએ જ્યારે આ પરીક્ષા સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આવતી આ કોલેજ પરીક્ષા લેવાઈ રહી હતી અને પરીક્ષામાં જી 24 કલાક પહોંચ્યું સ્ટિંગ કર્યું અને સ્ટિંગ બાદ કોલેજે કાર્યવાહી કરી છે જી હા સ્ટિંગ કર્યું પછી કોલેજે પોતાના બચાવ માટે કોપી કેસ કર્યા છે વિદ્યાર્થીઓએ સ્ટિંગના એક દિવસ પહેલા પરીક્ષા આપી હતી જ્યાં સુધી આ સ્ટિંગ કરવામાં આવ્યું ત્યાં સુધી કંઈ કાર્યવાહી ના થઈ પણ જ્યારે કોલેજને લાગ્યું કે હવે આપણા ઉપર બધું આવશે એટલે પછી પહેલા પછી કોલેજે કાર્યવાહી કરી અને કોપી કેસ આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કર્યા છે તો અહીંયા સવાલ એ થાય કે પહેલા કેમ કાર્યવાહી ન કરવામાં આવી આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રીતે સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં વિદ્યાર્થીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ પૈસાના બળે આ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે સ્વામિનારાયણ ગુરુકુળના બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રીતે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું પહેલામાં આપ જોઈ રહ્યા છો કે રીતે સારવાર ડ્રેસિંગ રૂમ હતો તેમાં અલગથી 3 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે અને કઈ રીતે આ તરફ જે ખરેખર પરીક્ષા આપવા માટે પોતાના મહેનતની બળે બેઠેલા વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરાની અંડરમાં પરીક્ષકની હાજરીમાં પરીક્ષા આપી રહ્યા છે અને અહીંયા કઈ રીતે ટાટમાટ સાથે અપેક્ષિતથી લઈને તમામે જવાબો સાથે પરીક્ષાના પેપરો આપી રહ્યા છે આ વીઆઈપી ટ્રીટમેન્ટ લેતા આ તમામ પરીક્ષાર્થીઓ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો હવે આ પરીક્ષાર્થીઓ ઉપર અત્યારે તો કોપી કેસ કરી દઈને કોલેજ છટકબારી શોધવાના મૂળમાં છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શું છટકબારી આપે છે તે સૌથી મોટો સવાલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ કોલેજ વિરુદ્ધ શું એક્શન લે છે એ સવાલ છે કેમ કે એવી પણ વાત હવે તો અંદરથી સામે આવી રહી છે કે સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે એટલે દાન આપ્યું છે એટલા માટે આ પ્રકારની અને પરવાનગી આપી દેવામાં આવી છે કે તે ગમે તે પરીક્ષા ગમે તે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી શકે અમારા રિપોર્ટર એજાબાઝ રિપોર્ટર જેમણે આ સ્ટિંગ ઓપરેશનને અંજામ આપ્યો છે તેઓ સતત આપણી સાથે જોડાયેલા છે 3 દિવસથી તેઓ આ સ્ટિંગ પર કામ કરી રહ્યા છે મુસ્તાક